ઓકે, તો આ ક્વેશ્ચન ની અંદર આપણે ફાઇન્ડ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો પાવર ફેક્ટર. જો લાસ્ટ ક્વેશ્ચન જે જોયો એ પાવર ને રિલેટેડ હતો, હવે આવે છે પાવર ફેક્ટર. તો પાવર ફેક્ટર છે એનું એક જ ઇક્વેશન છે જે તમે કન્સિડર કરી શકો, કોસ ડેલ્ટા. હવે કોસ ડેલ્ટા, તમે ડેલ્ટા ખબર હોય તો ડાયરેક્ટલી મળી જાય ને કે ભાઈ ડેલ્ટા 0 છે, ડેલ્ટા પાઈ બાય 2 છે, તો એવું આર એલ સી માં થશે બરાબર. પણ આર એલ આવે, આર સી આવે, આર એલ સી આવે, તો ધ્યાન રાખવાનું બીજું ઇક્વેશન છે વિદ્યાર્થી મિત્રો આર બાય ઝેડ. હવે ઝેડ નું મેં તમને મેઇન ઇક્વેશન છે એ કન્સિડર કરાવેલું છે, કયું થશે તો કે આર સ્ક્વેર પ્લસ એક્સએલ માઇનસ એક્સ સી સ્ક્વેર. પણ ક્યારે? તો કે આર એલ સી સર્કિટ હોય તો. અત્યારે ક્વેશ્ચન તો જુઓ કઈ સર્કિટ આપેલી છે, આર અને એલ ને ઓમેગા કોણીય આવૃત્તિ ધરાવતા એસી ઉદગમ સાથે કનેક્ટ કરવામાં આવે, માત્ર માત્ર કોને? તો કે આર અને એલ ને. તો મતલબ આની અંદર સી છે નહીં. તો કેપેસિટર સાથે સંકળાયેલા દરેક પદને આપણે કેટલા લેશું? 0. વેરી ગુડ. તો આ જ વસ્તુને તમે શું લખી શકશો વિદ્યાર્થી મિત્રો? કોસ ડેલ્ટા આર ડિવાઇડેડ બાય અંડર રૂટ આર સ્ક્વેર પ્લસ એક્સએલ સ્ક્વેર. હવે તમને ખબર જ છે એક્સએલ એટલે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ છે કે નહીં, અને એના બરાબર શું થાય? ઓમેગા એલ. તો એ અહીંયા કન્સિડર કરશો તો તમને શું મળશે? અંડર રૂટ આર સ્ક્વેર પ્લસ ઓમેગા સ્ક્વેર એલ સ્ક્વેર. જોઈ શકાય છે ઓપ્શન નંબર સી ઇઝ ધી કરેક્ટ આન્સર.